નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ એપ્રિલ બે હજાર બાવીસનું જે કુલ એસી ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન છે સમય ત્રણ કલાક તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ એસી ગુણના પેપરનું સચોટ સોલ્યુશન મેળવીશું તો આ વિડીયોને અનસુધી જોતા રહેજો અને ચેનલ પર નવા નવાઓ તો સૌપ્રથમ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના સોલ્યુશન સૌપ્રથમ તમને મળતા રહે અન્ય વિષયના સોલ્યુશનની લિંક પીડીએફની લિંક તમને ડિસે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જ્યાંથી તમે ડાઉનલોડ કરશો પણ સૌપ્રથમ પ્રથમ પહેલાં પેપર જોઈ લો કેવી રીતે લખવાનું એની હું પણ તમને અપ ટુ ડેટ મારી આપી દઉં વિભાગ એ છે સોળ માર્ક્સનું છે બરાબર પહેલાં એકથી સોળ હેતુલક્ષી પ્રશ્નો છે આપણે પહેલાં જોઈએ તો પહેલાં ખરા ખોટા છે પહેલો પ્રશ્ન છે શૂન્યોતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય સંખ્યા મળે તો વિધાન કેવું છે સાચું છે તો પહેલું આવશે સાચું ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રથમ ચાર અયુગ્મિત સંખ્યાઓનો મધ્યક ચાર છે તો એ વિધાન પણ સાચું છે ત્રીજો પ્રશ્ન ઘન પદાર્થને આકાર માપ અને સ્થાન હોય છે તો ઘન પદાર્થને આકાર હોય માપ હોય અને સ્થાન પણ હોય તો વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ ચોથું છે યામ સમતલમાં તૃતીય ચરણમાં આપેલ બિંદુના બંને ધન હોય તો તમને આ યાદ હોવું જોઈએ આ પહેલું ચરણ આ બીજું ચરણ ત્રીજું અને ચોથું તો આ જે નીચેના બે ચરણ હોય છે કેવું હોય છે ઋણ હોય છે જ્યારે ઉપરના બે કેવા હોય છે ધન હોય છે જ્યારે અહીંયા શું કીધું છે કે બંને આમ ધન હોય છે અહીંયા શું હોવું જોઈએ ઋણ આવવું જોઈએ એટલે વિધાન કેવું છે ખોટું છે ખબર પડી ગઈ તો પહેલું બીજું અને ત્રીજું સાચું છે જ્યારે ચોથું વિધાન ખોટું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેમાં હવે વિકલ્પો શરૂ થાય છે બરાબર તો પહેલો પ્રશ્ન છે જો બહુપદી પી ઓફ એક્સ માટે પી બરાબર સાત લઈએ બરાબર પી ઓફ સાત બરાબર ઝીરો લઈએ તો એક અવયવ કયો થશે બરાબર તો અહીંયા जवाब શું આવશે એક્સ માઇનસ સાત ઓપ્શન એ આવે ક્લિયર ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ બરાબર ચીપેલા બાવન પદાના ઢગમાં એટલે બાવન પદા છે એમાંથી એક પત્તું પસંદ કરતા તે ચિત્ર સિવાયનું હોય હવે ચિત્ર સિવાયનું હોય તો એવા કેટલા પત્તા બને અને એની સંભાવના કેટલી થાય તો દસ ભાગે તેર ઓપ્શન બી આવશે શું આવશે ત્યાંથી આવશે તેર ભાગ્યા દસ ઓકે દસ ભાગ્યા તેર ઓપ્શન બી ક્લિયર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એકથી વીસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં ત્રણની ગુણિત હોય બરાબર તેવી સંખ્યાનો મધ્યક શોધવાનો છે બરાબર તો એનો મધ્યક કેટલો થાય દસ પોઈન્ટ પાંચ થશે ઓપ્શન ડી આવશે શું આવશે ઓપ્શન ડી ક્લિયર પ્રશ્ન નંબર આઠ દસ સેન્ટીમીટર બાજુની લંબાઈના શંભુજ ત્રિકોણનું ક્ષેત્ર પર કેટલા સેમી સ્ક્વેર થશે તો આપણે અહીંયા સંભુષ ત્રિકોણનું ક્ષેત્ર પણ કીધું છે બરાબર તો તમે ઘર નીકળશો પચીસ ઇન્ટુ અંડરવુડ થ્રી એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે ક્લિયર ઘર પડી ગઈ ચલો હવે આગળ આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ તો ખાલી જગ્યાઓની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ તો એમાં તમને આ રીતે કંઈક આપ્યું છે બરાબર તો એ એ સાનો વર્ગ થશે તો આનો જવાબ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સાદુ રૂપ આપશું તો આનો જવાબ ચાર મળશે પણ અહીંયા એમ કીધું છે વર્ગ તો ચાર કોનો વર્ગ છે બેનો તો આપણે ખાલી જગ્યામાં જવાબ શું લખવાનો બે ક્લિયર એ ખાલી જગ્યામાં બે આવશે ઓકે આગળ જોઈએ અગિયાર દસમો પ્રશ્ન જે બહુપતિની ગાથ બે હોય તે બહુપતિને ખાલી જગ્યા કહેવાય તો એ બહુપતિને શું કહેવાય દ્વિઘાત એકદમ સિમ્પલ દ્વિઘાત બહુપદી ત્રણ હોય તો પરીક્ષામાં તમને ત્રણ પૂછે તો જવાબ શું લખવાનો ત્રી ઘાત ખબર પડી ગઈ એકદમ સહેલું છે ચલો અગિયારમો પ્રશ્ન પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓના મધ્યસ્થ ખાલી જગ્યા થાય તો પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે આઠ ક્લિયર બારમો પ્રશ્ન છે યામ સમતલમાં બિંદુ માઇનસ પાંચ બે એક ખાલી જગ્યા ચરણમાં છે તો કયું ચરણ આવશે ઋણધન માટે દ્વિતીય ચરણ કયું આવશે દ્વિતીય ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે હવે આગળ તમે જોઈ શકો છો ટૂંકા પ્રશ્નો છે જેની અંદર પ્રશ્ન નંબર તેર જીરો છ બિંદુ યામ સંતાલમાં કયા અક્ષ પર છે તો કયા અક્ષર પર હશે વાય અક્ષ પર વાય અક્ષ કારણ કે હંમેશા યાદ રાખવાનું આવું આપેલું હોય એટલે આ સાઈડ હોય એ એક્સ હોય અને આ હોય એ વાય હોય હવે એક્સ ઝીરો છે એટલે એ અક્ષ કઈ થઈ છ અહીંયા છે એટલે વાય જો અહીંયા અહીંયા આ રીતે હોય છ જીરો આ રીતે લખ્યું હોત તો જવાબ શું આવશે એક્સ અક્ષ પણ અહીંયા શું આવશે આ રીતે લખ્યું છે એટલે વાય અક્ષ બરાબર એકદમ સહેલું છે હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ ચૌદમો પ્રશ્ન જો એક્સ પ્લસ ટુ પોઈન્ટ સેવન અને ટુ એક્સ માઇનસ વન પોઈન્ટ સેવન એક જ બીજું હોય તો એક્સ બરાબર શું થશે તો સિમ્પલ એક્સ બરાબર ત્રણ આવશે ઓપ્શન ઓકે કેટલા આવે થ્રી હવે પંદરમો પ્રશ્ન જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોના ક્ષેત્ર સૂત્ર તો દરેકને આવડે પાયો ગુણ્યા પાયોને અનુરૂપ વેદ શું થાય પાયો ગુણ્યા અનુરૂપ વેદ પાયો ગુણ્યા વેદ એકદમ સહેલું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયથાગોરસ એ કોનો વિદ્યાર્થી હતો બરાબર તમને પાયથાગોરસ એ કોનો વિદ્યાર્થી હતો એ પણ ખબર હોવી જોઈએ તો કોણ આવશે થેલસનો બરાબર ચોપડીમાં આપ્યું છે દરેક વિદ્યાર્થીને નહીં ખબર હોય જેને ધ્યાનથી વાંચ્યું હશે એને ખબર હશે થેલસનો હતો ક્લિયર હવે આગળ જોઈએ વિભાગ બી તો વિભાગ બીની અંદર બે ગુણના પ્રશ્નો છે બરાબર ટોટલ દસ પ્રશ્નો છે એટલે વિભાગ બી કુલ વીસ માસનું થશે તો સત્તરમો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બાર સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધોલકનું ઘનફળ શોધવાનું છે પાઇની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ છે ત્યારબાદ અઢારમો છે જેની અંદર એક્સની કિંમત શોધવાની છે ઓગણીસમો એકદમ સહેલો છે સાદુરૂપ આપવાનું છે બરાબર આગળ પછી વીસમો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાં અથવામાં છે શેષવાળો છે અને અથવા આ પ્રશ્ન વયો પાડો એ પ્રશ્ન તમે લખી શકો છો બરાબર સોલ્યુશનની પીડીએફની તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી મળી જશે એકવીસમો પ્રશ્ન છે એક્સ પ્લસ ટુ વાય બરાબર સિક્સના ચાર ભિન્ન ઉકેલ મેળવો પછી બાવીસમો પ્રશ્ન છે ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એ ખૂણો એ પચાસનો તો ખૂણો બી અને ખૂણો સી શોધવાના છે એવી જ રીતે ત્રેવીસો પ્રશ્ન છે અથવામાં છે બેમાંથી કોઈપણ એક લખવાનો છે ચોવીસમો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત શોધવાવાળો પ્રશ્ન છે એકદમ સહેલો છે બરાબર આપણે ચોપડીમાં ગણાયેલો એ રીતે જ છે ચાલો દરેક ખૂણાનું માપ શોધવાનું છે ત્યારબાદ યુક્લિનની પૂર્વધારણા અને પૂર્વધારા પાંચ લખો બરાબર અથવા તો એ ના લખવો હોય તો એની ઓરમાં જે પ્રશ્ન છે સાબિત કરો કે એ ડી ઇઝિકલ વન બાય ફોર એ બરાબર યાદી દોડીને સ્પષ્ટ કરવાનું છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વિભાગ સીની અંદર ત્રણ ગુણના પ્રશ્નો છે આઠ લખવાના છે એટલે વિભાગ સી કુલ ચોવીસ માર્પ્સનું છે હું તમને આ વિડિયોમાં ત્યાં જે પ્રશ્નો કોઈ ખાસ તૈયાર કરી દેજો તમને ખૂબ જ ઉપયોગી થશે સત્યાવીસમો પ્રશ્ન છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ચૌદ સેમી તીટયાવડું એક નળાકાર પાત્ર પાણીથી અસરત એટલે અડધું ભરેલું છે થોડું બરાબર બાવીસ સેમી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે તો એની અંદર નળાકાર પાત્રમાં પાણીની સપાટીમાં કેટલો વધારો થશે એ તમારે શોધવાનું છે બરાબર આપણે લમઘન ડૂબાડીએ ત્યારે ત્યાર અઠ્યાવીસમો પ્રશ્ન છે ઊંચાઈનો ગુણોત્વ શોધવાનો છે અને એની અથવામાં આ એક ટાંકીવાળો પ્રશ્ન છે એ તમે કરી શકો છો ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રોને ફેવરેટ જે આંકડા શાસ્ત્રનો પ્રશ્ન છે એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો બરાબર અને એ સંભાવના તો દરેક વિદ્યાર્થીને આવડતું જ હશે ઓગણત્રીસમો પ્રશ્ન સંભાવનાનો છે એક પરીક્ષામાં પચાસ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ આપેલા છે બરાબર તો ચાલીસથી ઓછા હોય તેની સંભાવના તો ચાલીસથી ઓછા હોય એવા કેલા છે તો બાર વત્તા પંદર એટલે પંદર ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ કેલા છે તો પચાસ બરાબર તો પંદર ભાગ્યા પચાસ આની સંભાવના આ રીતે થશે બીજું છે સાહીઠ અથવા સાહીઠથી વધુ હોય તો સાહીઠ અથવા સાઠથી વધુમાં સા દસ સત્તર થશે ટોટલ વિદ્યાર્થી પચાસ એટલે આ રીતે જવાબ આવશે સત્તર ભાગ્યા પચાસ ઓકે આ સંભાવના બતાવી ત્યારબાદ આવૃત્તિ વિતરણનો એક છે અને એક મધ્યક શોધવાવાળો દાખલો છે બરાબર ખાસ તૈયાર કરી દેજો ચોપડીમાં આપેલો જ છે ત્યારબાદ એક ત્રિકોણાકા પ્લોટની બાજુ આપી છે બરાબર એનું ક્ષેત્ર પણ શોધવાનું છે સેમ બત્રીસમો પ્રશ્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારે સાબિત કરવાનું છે બરાબર તેત્રીસમા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્ર પર સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે ક્લિયર ઓકે હવે આપણે ચોત્રીસમો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એની અંદર ત્રિકોણ એ બી અને ડી આનું માપ શોધવાનું છે આટલો ખૂણો અને ખૂણો એ બરાબર એ તમારે શોધવાનું છે હવે વિભાગ ડીની અંદર ચાર ગુણના પ્રશ્નો છે તમારે પાંચ લખવાના છે બરાબર કુલ એંસી માર્ક શું છે વિભાગડીના બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો પહેલાં તો આ જે સાબિતવાળો છે આ ખાસ કઢો કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી જ હોય ત્યારબાદ બીજો પ્રશ્ન છે અથવામાં છે બરાબર રચનાના મુદ્દા દોરવાના છે એકદમ ઈઝી છે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડનો સરવાળો એકસો એંશી થાય સાબિત કરવાનું છે એકદમ ઈઝી ચાર માર્ક્સ રોકડા મળે એવા છે અને આ બીજું એક સાબિતી છે આ ખાસ તૈયાર કરી દેજો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો ત્યારબાદ છેલ્લો દાખલો જે છે એ એમાં પણ તમારે સાબિતી કરવાની છે બરાબર છે મોસ્ટ ઓફ વિભાગની અંદર સાબિત કરવાના પ્રશ્નો આવશે એક રચના આવશે ઓકે બેમાંથી એક લખપાસ હાથ ધરવામાં છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ ગણિતનું એંસી ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું વિડીયો ગમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને વિષયના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપી છે તો જોઈ લેજો